લોસ એન્જલસ મંદિરની બાંધકામ શરૂ થયું અમારું ચિનોઇલ્સમાં, દિલ્હી અક્ષરધામ જેવું કેમ્પસ છે. ફાઉન્ડેશન લેવલ ઉપર આવ્યું ત્યારે ખબર પડી કે આ ઝોનમાં તો 36 ફૂટથી ઉપર જવાય જ નહીં, ગવર્નમેન્ટનો કાયદો જ નથી, ગ્રીન ઝોનમાં આવે છે. અને મંદિરો તો 76 ફૂટ ને 86 ફૂટ ઉપર જતા હોય, મેજર પ્રશ્ન. સ્ટોનનું ફાઉન્ડેશન પૂરું થઈ ગયું પછી આ પ્રશ્ન આવે એટલે પ્રમુખ સાહેબ મારને ફોન ઉપર ટ્રસ્ટી વાત કરી, સ્વામી આ પ્રશ્ન છે. સ્વામી કે વાંધો નહીં, અમે ભગવાનને પ્રાર્થના કરશું પણ આનું કંઈક સમાધાન મળશે. શું પોઝિટિવિટી! 40 એકરના પ્રોજેક્ટ ઉપર તમારો ફાઉન્ડેશન બહાર આવે ને પછી આ પ્રશ્ન આવે એટલે. પણ પછી મેં કહ્યું ને, કોઈ પણ ટાળું, તમે આખા પ્રવચનમાંથી કશું લઈને ના જાઓ ને તો એક લઈને જજો, ટાળું ચાવી, બસ એટલું યાદ રાખજો. તમારા જીવનના કોઈ પણ તાળાની ચાવી ક્યાંક છે, હવે તમે શોધો એટલો સમય લાગે, ભગવાનની ઈચ્છા ને કુદરતની ઈચ્છા તમને મળે એટલો સમય લાગે, પણ ત્યાં સુધી ધીરજ રાખીને શોધવાનું ચાલુ રાખવાનું. અને સમાધાન થયું, મળ્યું, કાયદાકીય રીતે બધું ક્લિયર થયું, જ્યુરીએ ક્લિયર કર્યું, અને આજે ત્યાં દિલ્હી અક્ષરધામ જેવું મોટું કેમ્પસ લોસ એન્જલસમાં કેલિફોર્નિયામાં ઊભું છે. બધા જ પ્રશ્નો એમને જીવનમાં જોયા છે, પણ પોઝિટિવ ઓલવેઝ, સકારાત્મકતા. અને આ પ્રકારની વાતો રોજ જોઈએ, હા, તો પોઝિટિવિટી રહે. તમને એમ થાય કે એકવાર ચલો આજે અહીં સરસાણ આવીને પેલેટીને મોલમાં પ્રવચન સાંભળી લીધું, હવે નહીં વાંધો આવે, પણ કાલે વાંધો આવે, પરમ દિવસે આવે. તમે જો વિચારની સ્થિરતા નહીં રાખો, સ્ટેબિલિટી ઓફ યોર માઇન્ડ, એ વિચારને પકડી નહીં રાખો ને, તો નેગેટિવ કંઈ ફોર્સ આવશે, પાછો આ વિચાર છૂટી જશે. એની માટે રોજ આવી કંઈક વાત સાંભળવી, આવી કંઈક વાત વિચારવી, આવી કંઈક વાત વાંચવી. બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે પીટર ડ્રકર, મેનેજમેન્ટ શબ્દ આપનારા વ્યક્તિ. આપણે જે મેનેજમેન્ટ બોલીએ છીએ ને, એ વ્યક્તિ મેનેજમેન્ટ કોઈન કરનારા વ્યક્તિ પીટર ડ્રકર, બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે, ઘણા બધા પુસ્તકો લખ્યા છે. પીટર ડ્રકરને એક વખત પ્રશ્નોત્તરીમાં કોઈ યુવાને પૂછ્યું કે આ મોટિવેશનલ વાતો, પ્રેરણાદાયી વાતો, હિંમત બળની વાતો રોજ સાંભળવાની, રોજ કરવાની, રોજ વાંચવાની? પીટર ડ્રકરે બહુ સુંદર ઉત્તર આપ્યો, એમનો અનુભવ, આવા આવી મોટી વ્યક્તિનો એક અનુભવ કામ કરે. પીટર ડ્રકર બોલ્યા કે સાબુ અને પાણીનો રોજ ઉપયોગ કરવાનો. પેલો કે હા. પીટર ડ્રકર પૂછ્યું કેમ, તો કે પછી આજે ઉપયોગ કરી લીધો સાબુ પાણીનો, આપણે સ્નાન કરી લીધું, સ્વચ્છ વસ્ત્ર પહેરી લીધા, પણ હવે આપણે બજારમાં બધે ફર્યા, લોકોને મળ્યા, તડકો હોય, પરસેવો હોય, ધૂળ ઉડે, એટલે શરીર મેલું થાય, પરસેવો થયો હોય, એટલે સાફ તો કરવું પડે ને, એટલે સાબુ અને પાણી રોજ વાપરવા પડે. પીટર ડ્રકર કે એમ, આજે આ વાત સાંભળી પાછો આખા દિવસ દરમિયાન નેગેટિવ વાત આવે, કંઈક બેડ ન્યૂઝ આવે, કોઈક આપણને નેગેટિવ શબ્દ કાનમાં કહી જાય, એટલે કંઈ વાત સાંભળીએ, અથવા તો આ ડિજિટલ મીડિયા તો બધું છે જ, પુષ્કળ નેગેટિવિટી ઊભી કરે એવું, એમાંથી કંઈક જોઈ લીધું, જાણી લીધું, લે આટલો આગળ વધી ગયો. આના વિશે આવા સમાચાર, કોકના પોઝિટિવ સમાચાર સાંભળીને તું નેગેટિવિટીમાં જતો રહે, હા, આ તો મારી સાથે જ ભણતો હતો, આ તો ભેગો જ નોકરી કરતો હતો, આ ત્યાં પહોંચી ગયો. ફૂલ પોઝિટિવ બોલો, અહીંથી પ્રવચન સાંભળીને જાય ને, ફૂલ પોઝિટિવિટીનું પ્રવચન સાંભળીને જાય ને, ઘરે પહોંચે ને ફૂલ તાકાતમાં હોય. અને એમાં જો બરોબર ઘરનો દરવાજો ખોલે ને એ જ વખતે પાડોશી હોય એના મર્સિડીઝ ગાડીની પેલી ગિફ્ટ પેક ખોલતો હોય, બધું શ્રવી જાય, હા, બધી એનર્જી જતી રહે. એ વખતે એમના વિચાર આવે કે આવી લો, ઓલસો આપણે પણ કંઈક કરવું છે, આપણે અભિનંદન પાઠવીએ પડોશી તરીકે, વેરી ગુડ, તારી કમાણી, તારી મહેનત અને તારા વિચારો અને તારા અભિગમોથી તો અહીં પહોંચ્યો, વેરી ગુડ, અભિનંદન પ્રેમથી આપીએ, મોટા દિલથી. અને ઘરે જઈને પાછા વિચારીએ કે પેલી જે પ્લેટિનમ હોલમાં વાતો સાંભળીને એનો ક્યાંક ઉપયોગ કરીને આપણે કંઈક કરવું છે, પણ આવું ન થાય, થાય પેલું નેગેટિવિટી આવે. એટલે પીટર ડ્રકરે કહ્યું કે રોજ ડેઈલી આ વાતો સાંભળવાની, તો એનર્જી રહેશે. લાઈક સોપ એન્ડ વોટર, યુ હેવ ટુ હેવ મોટિવેશન એન્ડ ઇન્સ્પિરેશન, યુ હેવ ટુ હેવ એનર્જી ટોક્સ એવરી ડે ઇન યોર લાઈફ, તો આપણને એનો ફૂલ લાભ મળે. એવા એટીટ્યુડથી જીવવાનું.
તમે આ ડિજિટલ બધો ઉપયોગ કરો છો ને એ લીધે તમને નેગેટિવિટી વધારે આવે, તમને ખબર નથી. જેટલું વધારે ટાઈમ તમે સ્ક્રીનની સામે કાઢશો ને, પછી એ મોબાઈલ સ્ક્રીન હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ એવર, સબકોન્શિયસ માઇન્ડમાં નેગેટિવિટી વધે છે. આ પ્રૂવ છે. તમને એમ થાય કહો આ વસ્તુ તો મારી પાસે નથી, તમને એમ થાય કે લે આ વ્યક્તિને તો કેવી સારી વાત બની ગઈ, આ ધંધો તો કેવો સારો ચાલે છે, મારો ધંધો સારો ચાલતો. આવા સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જોજો કરો ને એટલે વિચારો ગોઠવાય, એના લીધે નેગેટિવિટી સવારથી શરૂ થાય. તમને ખબર ન હોય કે આ આની અસર છે, પણ એની અસર છે. ફોમો નામનો રોગ થાય એમાંથી, ફિયર ઓફ મિસિંગ આઉટ. આ નવો રોગ છે ડિજિટલ ડિઝીઝ. 15, 17, 19 વર્ષના છોકરા છોકરીને હોસ્પિટલમાં નાખવા પડે છે. ફિયર ઓફ મિસિંગ આઉટ. કોઈ પાર્ટીના ફોટોગ્રાફ જોવે ને તો કે બોલે મને આ પાર્ટીમાં ના બોલાય, આ પેલો તો ઓળખીતો છે, કોણે કયા કપડાં પહેરે છે, પેલા પહેલા સારા કપડાં પહેરે, મારા કરતા જો મારી જોડે મારી જોડે પેલી કપડાની જોડ છે એને કરતા તો આના કલર ને બધું સારું છે. આવા વિચારો ચાલુ થઈ જાય. ફિયર ઓફ મિસિંગ આઉટ કે હું રહી ગયો, હું રહી ગયો. કોઈક ફેસબુક ઉપર કંઈક પોસ્ટ કરે અને તને અહીંયા ઘરે બેઠા બેઠા નેગેટિવિટી ચાલુ થઈ જાય. એટલી ક્ષુલ્લક આપણી લાઈફ છે. એની સામે પોઝિટિવિટી માટે જોમો શરૂ કર્યું, જેવો એમો જોમો. જોય ઓફ મિસિંગ આઉટ. તમે ના બોલાય ને પાર્ટીમાં કંઈ વાંધો નહીં, તમે બધા એન્જોય કર્યું ને કંઈ વાંધો નહીં, ઘેર મેં બેઠા બેઠા પપ્પા મમ્મી ને ભાઈ ને બહેનની સાથે ફર્સ્ટ ક્લાસ ડિનર લીધું. જોમો, જોય ઓફ મિસિંગ આઉટ, આનંદ. એટલે ફોમોની સામે જોમો, પોઝિટિવિટી ને એડવર્સિટી. આનંદમાં જ રહેવાનું 24 કલાક. એ તમે નક્કી કરો તો એ કોઈ લઈ જઈ નહીં શકે, અને તમે નક્કી ન કરો તો વારે વારે ડિસ્ટર્બ થશો. 70-80 વર્ષનું જીવન છે, મિનિમમ આટલું તો નક્કી કરી રાખવું. કરોડોપતિ બન્યા કે ના બન્યા, મર્સિડીઝ ફેરવી કે ના ફેરવી, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં રહ્યા કે ના રહ્યા, પુરુષાર્થ કરો એની માટેની ના નથી. પણ એ થયું કે ના થયું એ બધું, પણ આટલું તો થવું જ જોઈએ કે હું સકારાત્મક રહીને આનંદમાં રહીશ. એટલું તો નક્કી કરવું પડે કે નહીં? યસ ઓર નો? Just raise your hands if you say yes. You have to remain positive. You have to keep smiling. You have to be full of joy from within. એ તો આપણો ઓછો ના થવો જોઈએ. તો આ વાતો પોઝિટિવિટી ઇન એડવર્સિટી. એટલે ડિજિટલ ડિઝીઝીસ થી પણ બધા ખૂબ એક ફેડ નામનો ડિઝીઝ છે, FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુકની નું વ્યસન, એડિક્શન એટલે વ્યસન, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર, FAD. એના લીધે પણ કેટલું બધું હોસ્પિટલાઇઝેશન થાય યંગ એજમાં. ફેસબુક, હમણાં જ ગયા મહિને દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ, બહુ મોટી હોસ્પિટલ છે, એમાં બે યુવાનોને, એક ભાઈ સગાત ભાઈઓ 17 વર્ષનો 19 વર્ષનો, બંનેને ત્યાં લાવ્યા. પણ એ લાવ્યા ને ત્યારે બંનેના લેપટોપ પર ફેસબુક ચાલુ હતું. આ બે જણાને ફેસબુક બંધ થાય ને એટલે એને શરીરમાં નેગેટિવિટી શરૂ થઈ જાય, એને ખાવાનું પચે નહીં, કંઈ ખાય નહીં, પીવે નહીં, ઊંઘ ના આવે. એને ફેસબુક ચાલવું જોઈએ બસ, તો જે ખાઈ શકે અને પચી શકે. એટલું બધું એનું શરીર આદતી થઈ ગયેલું, કારણ કે મન આદતી થઈ ગયું. આ બંને જણાને હાથ પકડીને વેનમાંથી ઉતારીને હોસ્પિટલમાં અંદર લઈ ગયા ને તો પેલા ઢોરને ઢસડી જતા હોય ને, ઢોર ને આમ ઢસડી જતા હોય એવી રીતે લઈ જવા પડે હોસ્પિટલમાં. એક મહિના પહેલાનો જ કિસ્સો છે. આવી લાઈફ જીવવાની? અને આટલો બધો ટાઈમ આપણે શું કામ બગાડવાનો? કોક પાર્ટી કરે, એનું પોસ્ટિંગ કોક ફેસબુક ઉપર કરે, આપણે જોઈને કે આણે આ પહેર્યું છે, નાણે આ કર્યું, નાણે આ પીધું, નાણે ખાધું, જો પેલો આનંદ કરે છે. વોટ ધ હેલ આર યુ ડુઈંગ? ફાઇન, એક વાર જોઈ લીધું, ઓકે, ધે એન્જોયડ. મેં મારો ટાઈમ હતો એમ મારા પ્રમાણે ઉપયોગ કર્યો. ઇટ્સ ઓકે, ઇટ્સ માય લાઈફ, ઇટ્સ માય ટાઈમ. As simple as that. કોકની ક્રિયા, કોકના શબ્દો, કોકનો પહેરવેશ, કોકના વિચારો જોઈને આપણે આપણી નક્કી કરેલો રાહ કોઈ દિવસ બદલવાનો નહીં. એ તો નક્કી જ રાખવાનો. What you have decided in life, it must happen. તમે જે નક્કી કર્યું છે થવું જ જોઈએ. એની માટે એક પ્રેક્ટિકલ સારી વાત, હવે છેલ્લી 5 મિનિટમાં હું પૂરું કરું છું. એક હાર્ડવર્કિંગ હેબિટ રાખવી, જીવનમાં પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું.
હું 8 કલાક કામ ના કરું તો મને પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર જ નથી, એવું પોતાની જાતને કહી જ રાખવાનું. હું 8 કલાક કામ ના કરું તો મને પીવાનો, ખાવાનો, ઊંઘવાનો અધિકાર જ નથી, એક પોતાની જાતને કહી રાખવાનું. કંઈ કામ ના હોય તો એક સરસ પુસ્તક વાંચો, કંઈ કામ ના હોય તો 2 સારા મિત્રો સાથે કંઈક સારી ચર્ચા કરો, કંઈ કામ ના હોય તો તમારા ઓફિસના એમ્પ્લોઈઝને ભેગા કરીને કંઈક વિચાર વિમર્શ કરો. કેટલા સરસ સરસ કામ ને પ્રવૃત્તિઓ છે, પણ કંઈ કામ ના હોય એટલે પહેલો મોબાઈલ ખોલે, ગામ શું કરે છે. તમે બધા હશે ને, બધી વાત સાચી છે ને, સાચી છે ને. તમારી ઓફિસમાં, તમારા ઘરમાં અમે બગ મૂકેલું જ છે, અમારે બધું અમારી પાસે રેકોર્ડિંગ છે. When you become free, you want to see the world. આપણે ફ્રી છીએ જ નહીં, તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારું ફિઝિકલી કોઈ કાર્ય ના હોય તો મેન્ટલી ઇન્વોલ્વ થાઓ, ઇમોશનલી ઇન્વોલ્વ થાઓ, 2 વ્યક્તિ સાથે સરસ ચર્ચા કરો. સચિન તેંડુલકર 4 કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે અને 2 કલાક પોતાની વિડીયોઝ જોતા હતા કે આ શોટ મેં આમ માર્યો, હજી આને ઇમ્પ્રુવ કરી શકું. જે બોલ ઉપર પોતે આઉટ થાય વન ડે કે ટેસ્ટમાં, કે આ બોલથી એ બોલ્ડ થયા અથવા તો કેચ આઉટ થયા, પેવેલિયનમાં આવીને પહેલું કામ સ્ટ્રિંગથી એ બોલ લટકાયેલો હોય અને એ બોલને મેં આ રીતે માર્યો એટલે હું આ કેચ ઉછળ્યો અને આઉટ થયો, એના બદલે મારે આમ મારવું જોઈતું હતું, એ જે આમ મારવું જોઈતું હતું ને એની પ્રેક્ટિસ 100 વાર કરવાની, આમ જ મારવું જોઈતું હતું, એટલે ફરી વખત એ ટાઈપના બોલમાં તો મારે ભૂલ નથી જ કરવી. કામ થયું કે નહીં તમારા કાર્યક્ષેત્રનું? એવું ના રાખવું આઉટ થઈ ગયા હારું આઉટ લાવો મોબાઈલ, એવું ના હોય. એટલે આપણને સમયની કોઈ કિંમત નહીં, જીવનની કોઈ કિંમત નહીં. ટાઈમ ઇઝ ધી મોસ્ટ પ્રેશિયસ થિંગ. કેવિન ક્રુઝનું સરસ પુસ્તક, યુવાનો બધા લખી લેજો, આ વાંચજો. કેવિન ક્રુઝે પુસ્તક લખ્યું છે 15 સિક્રેટ હેબિટ્સ ધેટ સક્સેસફુલ પીપલ નો અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. કેટલું સુંદર પુસ્તક લખ્યું છે કે કેવી રીતે તમે સમયનો ઉપયોગ કરી શકો, સમયને માન આપી શકો.